તો જો તમને તીક્ષ્ણ અથવા તો સોય ખુશતી હોય એવો દુખાવો કમરથી નીચેના ભાગમાંથી શરૂ કરીને નીચેની બાજુએ થાપાથી લઈને પગની પાછળના ભાગમાં થતો હોય અને તમને ચાલવામાં બેસવામાં અને ઊભા રહેવામાં તકલીફ થતી હોય તો તમને સાયટિકા હોઈ શકે હવે આપણે જોઈએ કે સાયટિકા શું છે તો પેટના મણકાની વચ્ચેથી સ્પાઈનલ કેનાલ નીકળે છે જેમાંથી કરોડરજ્જુ નીકળે છે તેના દ્વારા હાથ અને પગના સ્નાયુઓનું હલનચલન તથા બધી ક્રિયાઓ કરવામાં મદદ કરે છે હવે કમરના મણકામાંથી માંથી સાયટિક નવ નીકળે છે જે થાપાના પાછળના ભાગમાંથી નીકળી પગના પાછળના ભાગ સુધી જાય છે આ સાઇટિક નવ પર કમર અથવા કમરના ભાગ પર જો દબાણ આવે તો તે નવમાં ઇરિટેશન કરી શકે છે જેના કારણે સાયટિકા થાય છે હવે આપણે જોઈએ કે સાયટિકા કયા કારણોથી થાય છે તો બે મણકાની વચ્ચે ગાદી હોય છે જો આ ગાદી કોઈ કારણસર ખસી જાય જેને સ્લીપ ડિસ્ક કહેવાય તો તે ત્યાંથી નીકળતી સાયટિક ના ઉપર દબાણ કરે છે જેનાથી સાયટિકા થાય છે બીજું છે કમરના મણકા અથવા ગાદીમાં ઘસારો થવાથી બીજું કારણ છે મણકાની આજુબાજુ નાના નાના હાડકા બનવાથી જેને કે બોન ઓવરગ્રોથ અથવા તો બોન સ્પર કહે છે પછી છે કરોડ વચ્ચે આવેલી કેનાર કે જેનાથી કરોડરજ્જુ નીકળે છે તે સંકોચાઈ જવાથી જેને સ્પાઇનલ સ્ટીનોસિસ કહેવાય છે હિપની પાછળના ભાગમાં પાયરીફોર્મિસ મસલના કારણે પણ સાયટિક નવ પર દબાણ આવી શકે છે જેના કારણે સાયટિકા થઈ શકે છે ક્યારેક કોઈ રેર કેસમાં ટ્યુમર એટલે કે ગાંઠ અથવા તો કોઈ ડિઝીઝ જેવા કે ડાયાબિટીસને કારણે પણ સાયટિકા થઈ શકે છે હવે આપણે જોઈએ કે સાયટિકામાં કેવા લક્ષણો જોવા મળે છે મોટા ભાગના દર્દીઓમાં આ દુખાવો એક જ પગમાં હોય છે દુખાવો કમરથી નીચેના ભાગમાં લઈને થાપાથી લઈને પગની પાછળની બાજુ પર થાય છે સામાન્ય રીતે થોડો તીક્ષ્ણ અથવા અથવા કરે એવો એવો તો હોય દુખાવો થાય છે ઘણીવાર આ દુખાવો કમરથી લઈ અને પગની પાછળના ભાગમાં બળતરા કરે અથવા તો કરણ જતો હોય એવો હોય છે ઘણીવાર એક પગ ખોટો પડી જાય છે અથવા તો સૂન થઈ જાય છે હવે આપણે જોઈએ કે સાયટિકા કેવા વ્યક્તિને થઈ શકે છે એ જ એટલે કે ઉંમરને કારણે મણકા તથા ગાદી ઘસાઈ જવાથી ગાદી ખસી જવાથી અથવા તો હાડકાનો ઓવર ગ્રોથ એટલે કે બોન્સ પર હોય તો પણ તેવા વ્યક્તિને સાયટિકા થઈ શકે છે નેક્સ્ટ છે ઓબેસીટી એટલે કે શરીરનું વજન વધવું એના કારણે કરોડરજ્જુ પર દબાણ આવી શકે છે ત્રીજું છે ઓક્યુપેશનલ એટલે કે કોઈ વ્યક્તિનું કામ એવું છે કે જેમાં એને વારંવાર વજન ઉંચકાવવાનું આવે અથવા કમરને ટ્વિસ્ટ કરી અને નીચેથી વજન ઉચકાવવાનું આવે અથવા લાંબા સમય સુધી ગાડી એટલે કે મોટર ચલાવવાનું આવે તો એવા વ્યક્તિને સાઈ થઈ શકે છે પહેલાંની કોઈ ઈજાને કારણે કોઈ વ્યક્તિની સિડેન્ટરી લાઈફસ્ટાઈલ હોય એટલે કે બેઠાડું જીવન હોય તો તેવી વ્યક્તિ લાંબા સમય સુધી જો એક જ જગ્યા પર બેસી રહેતી હોય અથવા તો જેને ફિઝિકલ એક્ટિવિટી ન કરતા હોય એને સાઈ થઈ શકે છે ડાયાબિટીસ અથવા તો કોઈ બીજા ડિઝીઝને કારણે પણ સાયટિકા થઈ શકે છે